કાલાવડ તાલુકાના નવા ગામની જામનગરના સાંસદ પૂનમબેન માડમે લીધી મુલાકાત. આજ રોજ કાલાવડ તાલુકાના નવા ગામ મુકામે જામનગર મત વિસ્તારના સાંસદ એવા જામનગર જિલ્લાના પનોતી પુત્રી એવા પૂનમબેન માડમ પ્રવાસે આવેલા, જેમાં નવા ગામના યુવા સરપંચ શ્રી સંજયભાઈ ચોવટિયા દ્વારા પૂનમબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જામનગરમાં જિલ્લામાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે કરેલા વિકાસના કામો અંગે વિસ્તૃત ચર્ચા કરી. વધુમાં પૂનમબેને જણાવ્યું કે આ પ્રવાસ ફક્ત પારિવારિક તેમજ લાગણીસભર સંબંધો જળવાય તે માટેનું છે, જેમાં આ વિસ્તારના લોકોનો છેલ્લા 4 પેઢીથી માડમ પરિવાર સાથે સંબંધ છે. તેવા જ હેતુથી આજ રોજ નવા ગામની મુલાકાતે આવેલ આ તકે રામજીભાઈ, અરવિંદભાઈ, વીરજીભાઈ, સુરેશભાઈ તેમજ આજુબાજુના ગામના સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને વધુમાં પૂનમબેનનું વધુમાં જણાવ્યું કે આજનો યુવાન સોશિયલ ગ્રુપના માધ્યમથી ગામના વિકાસના કામોમાં મદદ કરે અને અંતમાં પૂનમબેને લોકોના પ્રશ્નોને પણ સ્થળ પર ઉકેલવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોના વીમાના પ્રશ્ન તથા રોડ રસ્તાના પ્રશ્નો તેમજ લાઇટના પ્રશ્નો જેવા અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ કાલાવડ તાલુકાના નવાગામ ગામ ખાતે એક સ્નેહ મિલનનું આયોજન સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક સર્વે, આજુબાજુના ગામ અને આ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. અહીંયા મારે અને સાથે સાથે પટેલ સમાજના અનેક આગેવાનો એવા પ્રમુખ શ્રી મનસુખભાઈ રાબડિયા ભાઈ, શ્રી વીરજીભાઈ સાથે શ્રી રામજીભાઈ, શ્રી અરવિંદભાઈ વિરાણી, શ્રી સુરેશભાઈ, આ બધા ભાઈઓની ઉપસ્થિતિમાં, આગેવાનોની ઉપસ્થિતિમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન થયું. ગ્રામજનોને, આજુબાજુના ગામોને સૌને મળવાનું થયું. આજુબાજુના અનેક ગામોના સરપંચો, આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત હતા. મારા દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા કરેલા કામોની એક વિસ્તૃત જાણકારી આપી, સાથે સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. ક્યાંક વિચારની આપ લે પણ થઈ. આ કાર્યક્રમ રાજકીય કરતાં એક લાગણીસભર એક વાતાવરણમાં ચર્ચા થાય, પ્રશ્નોની વાતો થાય, ખેડૂતોએ પણ, આગેવાનોએ પણ જે કરવા લાયક કામો હોય એની પણ અનેક વાતો, અનેક વિષયો મારા ધ્યાન પર મૂક્યા. તો હું સ્થાનિક સર્વે, આગેવાનો, સરપંચ સર્વે, ઉપસ્થિત સરપંચગણ, અન્ય સર્વે વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌ આ બેઠકમાં બહુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મને પોતાને આ સમગ્ર વિસ્તારના અનેક પ્રશ્નો, ત્યાં તો હું પરિચિત હતી, કાર્યાલય ખાતે મારા નિવાસસ્થાને પણ હમણાં થોડા સમય પહેલાં પણ મેં એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યું હતું, ત્યારે પણ આવતા જાતે અનેક સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ મારું ધ્યાન દોરતા હોય, પણ અહીંયા ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી અને અહીં ગામમાં આવી આજુબાજુના કરવા જેવા કામો, વધુ પ્રશ્નોથી હું પરિચિત થઈ, એ બદલે સર્વે આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વે યુવા ભાઈઓ અહીં ખૂબ જાગૃત છે એ જાણીને પણ ખૂબ આનંદ થયો, જેમને ગામ માટે કંઈક કરવું છે, સામાજિક રીતે કોઈ કાર્યો કરવા છે, સેવાના કોઈ કાર્યો કરવા છે. અને મને લાગે છે કે આપણી તાકાત જે છે એ આ જ બધી છે. ત્યાં સુધી આપણે આપતા રહેશું ત્યાં સુધી આપણે પ્રગતિ કરતા રહેશું. જે દિવસે માત્ર આપણે આપવાનું બંધ કરશું, કોઈ સેવા કરવાનું, કાર્ય કરવાનું, સકારાત્મક વાત લઈને આગળ વધવાનું બંધ કરશું, તે દિવસે ક્યાંક આપણે આપણી જ પ્રગતિ રોંધશું. પણ અહીંયા જે યુવા ભાઈઓએ પોતાના વિચાર વ્યક્ત કર્યા, જે લાગણી કામ કરવાની, જે નિષ્ઠા, ઉત્સાહ દેખાડ્યો, એ જોઈ અને આપણું ભવિષ્ય ઉજ્જવળ છે. આ સમગ્ર વિસ્તાર સમૃદ્ધ રીતે, આવી જ રીતે, સકારાત્મક રીતે આગળ વધે એવી શુભકામનાઓ સાથે, અને એમાં આવી જ રીતે એકબીજાના સહયોગથી વધુ ને વધુ આ સમગ્ર વિસ્તારને સુવિધાપૂર્ણ કરીએ, વધુ સુવિધાઓ આપીએ એવી એક નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો આપણે સૌ એક મોટી ટીમ બનીને કરીએ એવી શુભકામનાઓ સાથે ફરીથી નવા ગામ ખાતે, આજુબાજુના ગામો સાથે જે આ આખું આયોજન કરવામાં આવ્યું એ બદલ સર્વે સરપંચો, આગેવાનો, ખાસ કરી અને નવા ગામમાં સરપંચશ્રી ભાઈ શ્રી સુરેશભાઈ અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માની હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. હર્ષલ ખંધેડિયા સાથે ભોજાભાઈ વી ટોયટા, KTV ન્યૂઝ ગુજરાતી, કાલાવડ.